તમારા કેટલા વર્ષ છે અત્યારે? મારા અત્યારે 21. તો દોસ્તો આવી ગયા છીએ અમે જાત પર, કારણ કે કોટડાનું થોડું લોકેશન લેવાનું છે. પણ સવિતાબેન શું છે બાકી? વાહ, એકદમ મોજે મોજ ને રોજે રોજ. વાહ ભાઈ વાહ, તમે મારો ડાયલોગ બોલી ગયો. વાહ, એ ક્યાં હો રહા હે? હે પ્રભુ, હે હરિનાથ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. એ ક્યાં હો ગયા? એ ક્યાં હુઆ? કડા ભેગીનો પાડી દે. હું તો રામ રામ ના સીતારામ. બધા ને કેમ છો? બધા મજા મજા માં છો? હું પણ મજામાં છું. સવાર ના ગુડ મોર્નિંગ. આપણે શૂટિંગ છે, રામાપીર ના સોંગ નું એક શૂટિંગ છે. તો શૂટિંગમાં જે ગાયેલું છે મેં અને મિતાબેન સોહાણે ગાયેલું છે, અને અત્યારે શૂટિંગમાં આવવાના છે આપણે પીજી પરમાર અને બધા છે, અને મિત્રો બધા બીજા ઘણા બધા છે. અને કોનું શૂટિંગ છે, કેવી રીતે થવાનું છે, અને કેવા કેવા કોને રોલ આવવાના છે, આપણે ત્યાં જઈને જોઈ. પણ સાહેબ અત્યારે કોટડા, કારણ કે મોડું થઈ ગયું છે એટલે જાગવામાં પણ મોડું થઈ ગયું છે. હા, એટલે કારણ કે હું ગયેલો હતો રામા મંડળમાં ને તો બહુ મોડું થઈ ગયું છે. તો મિલન અમારી સાથે અત્યારે આવે છે. હાલો તો કાંઈ વાંધો નહીં, ગાડીમાં ખડકાઈ છે. હાલો તો આપણે ભાઈ ગઈ તમારા વિડિયા ને રીલું તો ઘણા ટાઈમ થી જોઈ, પણ આજ પહેલી વાર મુલાકાત કરી. પહેલી વાર બાકી આમ તો વાત થતી આપણી ઇન્સ્ટામાં ક્યારેક ઇન્સ્ટામાં વાત થતી એટલે બહુ મજા આવતી, પણ આજ ફાઇનલી મળ્યા છે એટલે બહુ આનંદ કર્યો છે. અને રીનાબેન જય માતાજી ને જય દ્વારકાધીશ ને. આજે અમારા ચામુંડામાંના ધામમાં એટલે જય ચામુંડા બધાને. મુકેશ સરવૈયા વ્લોગમાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી લેજો, અને હા એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. વાહ ભાઈ વાહ. તો તમારા વિડીયો પણ અમે ઘણા ટાઈમથી જોઈ ઇન્સ્ટામાં, બહુ રીલો બહુ જોરદાર બનાવો છો અને ઘણા ટાઈમથી જોઈ છે, પણ આજ મળીને બહુ મજા આવી છે, આનંદ કર્યો છે, અને અમે આજ ભેગું કામ કરવાનું છે એટલે બહુ આનંદ આવશે. વાહ ભાઈ વાહ, એવું છે. તારે કઈ કેવું છે રીના બેન? ખબર નતી તેમ આવવાના છે, લેતા આવે તમારે સાચો. ઈ વાત છે. તો ઘણી અને આ બાજુ છે અમારા લેખક એવા અમારા રામજીભાઈ, બહુ મોટું નામ છે. કેમ છો રામજીભાઈ? જય માતાજી. વાહ, તમને મળ્યા પછી તો ખૂબ આનંદ. વાહ ભાઈ વાહ. તો આજ રામજીભાઈ ભેગા જો બધા કામ કરવાના છે, આનંદ કરવાનો છે. બાકી રામજીભાઈ મોજમાં ને? બસ, તમારો એક ડાયલોગ છે, મોજે મોજ રોજે રોજ. વાહ ભાઈ વાહ રામજીભાઈ, રોજે રોજ મોજે મોજ. આ બાજુ છે અમારા કેમેરામેન, જો બહુ જોરદાર સુપર ડુપર શૂટિંગ કરવાના છે. તો જય માતાજીભાઈ. વાહ, બાકી તો મોજમાં? તો જો ભાઈ બહુ જોરદાર શૂટ કરવાના છે. અને એ પછી અમારા ભાઈ બંધ આ બાજુ જો બેઠા છે બે અમારા મિત્રો. જય માતાજી. કેમ છો ભાઈ સુરેશભાઈ બે ભાઈ ને? વાહ ભાઈ વાહ. તો કાંઈ વાંધો નહીં, તો સુરેશભાઈ ની હવે આવી ગયા છે, બધા ભેગા થઈ ગયા છે. હવે છે ને ભેગા થઈ ગયા એટલે હવે શૂટિંગ વૂટિંગ કરી, કારણ કે તૈયાર થવાનું બાકી છે હજી. આવડો તો જો સામાન બામાન બધું આપણે કપડાંની આવી ગયું છે, તો ફટાફટ તૈયાર થવા મળી, નગર પછી વાર લાગી જાય. તો અડધા ચાર થઈ ગયા છે, હજી બધું થોડું ઘણું બાકી છે, પણ બધું આ અડધું બધું મુંગટ મુંગટ ને બધું પહેરવાનું બાકી છે. તો આગળ છે ને તૈયાર બિયાર થઈ જાય પાછું, કારણ કે કમ્પ્લીટ થઈ ગયા છે. ઘણું હજી તો ઘણા વાગી ગયા ઘણું હું, કારણ કે ટાઈમ પણ બહુ થઈ ગયો છે, અને હજી શૂટ સાલું નથી થયું હજી એની માટે છે. મને કંઈ ખબર નથી હજી કંઈક સાની સાની માટે છે, તો સાની માટે છે ને જ્યાં રામજી વેન્દ્ર તૈયાર થાય છે. તો મેં કીધું તૈયાર બે થઈ જાય ને પછી આપણે જાય છે. જો સાહી આવી ગઈ છે, આપણે સાહેબ પી લઈએ ભાભી મોજમાં. શાંતિ રાખો હવે. હા ભાભી કે તું શું થાય?
ભાભી છે, મારા ભાભી છે યાર, ભાભી છે તો એ શું થાય? હું દેર એટલે બરોબર છે કે ધ્યાન જેવું કરો તમે હમણાં હતા પ્રદીપભાઈ, તમે કેતો કેટલા લાગે? મારા અંદાજ પ્રમાણે23 તમારી કરતા નાનો કઈ વાંધો નઈ, મારા વર્ષ એટલા એટલા બાકી. હું છે ને નઈ ક્યાંય તો ભાભી છે. હા હાલો પાણી પાણી પી લઈ પેલા ભાઈ, પછી સા પી લઈ. તો દોસ્તો આવી ગયા છીએ અમે જાત પર, કારણ કે કોટડાનું થોડુંક લોકેશન લેવાનું છે, પણ આનકોર પાસે આવી ગયા હતા અમે જાત પર, થોડુંક એવું ત્યાંથી લેવાનું હતું. અને અમારા ખાસ મિત્ર અમારા લાલજીભાઈ, જુઓ લાલજીભાઈ પણ આવ્યા છે. કેમ છો? અરે મોજે મોજે લાલજીભાઈ. તો આજે તો શૂટિંગમાં ભેગા થયા છે અને લાલજીભાઈને ગામની બાજુમાં જ પાસે ગામની બાજુમાં શૂટિંગ કરવા આવ્યા છે. મેં કીધું હાલો કાંટો મારી એટલે આ બાજુ અમે આંટો મારવા આવ્યા છે. એ રીતનું શૂટિંગ છે અને અમે તમારી બાજુ આવીએ એટલે તમારે આંટો મારવો પડે, તમે અમારી બાજુ આવો એટલે હું આવું, મને ખબર છે. તો કારણ કે અમે તો કોઈ દી મુલાકાત નથી કરી, પહેલી વાર, કારણ કે વિડીયો તો બહુ જોવી છે પણ મુલાકાત પહેલી વાર કરી છે. તો તારે કઈ કેવું છે સવિતા બેન? જાહેરાત વાળા એમ ત્રણે ત્રણ જાહેરાત વાળા ભેગા થયા છે. હા ને રસ્તા સકા જામ થશે જાહેરાત વાળા. એક ડાયલોગ મારા તો અલગ અલગ નામ છે, બધા અલગ અલગ નામ. બે એક એક ડાયલોગ બોલો તો. હા કે રસ્તા સકા જામ થશે ને ગાડીઓની લાઈન થશે. વાહ ભાઈ વાહ. પીર તમે થઈ જાજો તૈયાર. આમ જમો આમ જમો તૈયાર તૈયાર. મેરા વાળા તૈયાર થઈ ગયા. તો આવી બધું કઈક જુઓ, કારણ કે શૂટિંગ નો થોડોક લંસ પડે એટલે થોડુંક આવું મનોરંજન હોય. એનું કારણ છે કે એક કન્ટિન્યુ એક ધારું શૂટિંગ ન હોય પણ થોડો થોડો લંસ પડે એટલે મજા આવે વાતચીત કરવાની. કેમ નહીં લલાભાઈ? બસ મજા મજા આવે, બસ આખો દિવસ આનંદ કરવાનો. વાહ ભાઈ વાહ. તો અમારા જો અહીંયા રામજીભાઈ તૈયાર થઈ ગયા છે, બહુ રત્નામાં ગેટઅપમાં બહુ જોરદાર લાગે છે. રામજીભાઈ મજા આવી છે? બસ હવે મજા તો તમે અમને અપાવો, અહીંયા કાંઈ ખબર પડતી નથી. રત્ના રાયકા એટલે હા રહ્યા રત્ના રાયકા. અને આ ભાઈ જુઓ કંઈક બન્યા છે, એવું છે, વસ્તુ સાંભળવા વાળા ભાઈ છે, એવું છે. કાંઈ વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, રહેજો, આ શૂટિંગ બાકી છે, બતાવશું તમને કેવું છે શૂટિંગ થાય છે અને બધા સાથે મોજ મસ્તી કરશું ને આજ આનંદ કરશું.
તમે હાસો શું રહો ને ખોટું ખોટું દીપસિંહ ઈ રીતના લે અને રત્ના હામે બાંધેલો હોય ને બ્રેડ માં દેખાતો બ્રેડ માં અને અડધું પૂરું થવા આવી ગયું છે, કારણ કે તડકો પણ થઈ ગયો છે અને શૂટિંગ તડકા ની મજા આવ્યા કરે, ગરમી થતી હોય અને અહીંયા જો અમારે ભાઈ તૈયાર થઈ ગયા છે એટલે તો જો શૂટિંગ નું અત્યારે કામકાજ એકદમ જબરદસ્ત એકદમ શરૂ છે. એ ક્યાં હો રહા હે, હે પ્રભુ, હે હરિનાથ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ, એ ક્યાં હો ગયા, એ ક્યાં હુઆ, હાઉ હે લાલજી, આમ જો તો આવો બધે કેમ કરે મને થોડી એ લાલભાઈ, એ લૂંટવા કેમ જવાનું, એ કયો પેલા, નહીં એમ નહીં, તો જો બધા મસ્તી ચાલી રહી છે, કારણ કે ધીમે ધીમે થોડોક બ્રેક પડે એટલે આવી રીતે કઈક મસ્તી કરતા હોય, તેને મજા આવી ને જોવાની શૂટિંગ જોવાની. ધમાકેદાર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો, મળીશું બીજા ભાગમાં ત્યાં સુધી.